નમસ્કાર, આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆતમાં. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો અંત લાવવા આજે મથામણ તેજ કરાઈ. ઉપવાસને લઈ છેલ્લા 10 દિવસથી મૌન રહેલી રાજ્ય સરકારે પણ આજે મૌન તોડ્યું. સરકારે સમાધાનની ફોર્મ્યુલા નહીં પરંતુ પારણા કરી લેવાની સલાહ આપી અને આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું છે. તો બીજી તરફ પાટીદાર અગ્રણીઓ સરકાર સાથે બેઠક યોજી. દિવસ દરમિયાનના તાણાવાણા બાદ હવે માત્ર એક જ સવાલ છે કે શું ઉપવાસ અંત તરફ થઈ રહ્યા છે ખરા? દિવસ દરમિયાન બેઠકોનો દોર ચાલ્યો. 11મા દિવસે રાજ્ય સરકાર તરફથી સૌરભ પટેલે મૌન તોડ્યું. પાટીદાર સંસ્થાઓ પણ મધ્યસ્થીના માર્ગે જોવા મળી. પાટીદાર સમાજની 6 અગ્રણી સંસ્થાઓના વડાઓએ સૌરભ પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક કરી. આંદોલનના અંત માટે મથામણ. પાટીદાર સંસ્થાઓ છે મધ્યસ્થીના માર્ગે. 11 દિવસ બાદ સરકારે તોડ્યું મૌન. ભાજપ કોંગ્રેસના આરોપ પર પ્રત્યારોપ. શું હાર્દિક પટેલ કરશે પારણા? ક્યારે આવશે ઉપવાસ આંદોલનનો અંત? દિવસ દરમિયાનની મથામણ બાદ આખરે પાટીદાર સંસ્થાના અગ્રણીઓ ગાંધીનગરમાં રાજ્ય સરકારના મંત્રીઓ સાથે બેઠક કરી, જેમાં સૌરભ પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સરકાર તરફથી હાજર રહ્યા. તો પાટીદાર તરફથી સીકે પટેલ, જયરામ પટેલ સહિતના અગ્રણીઓએ બેઠકમાં હાજરી આપી. પાટીદાર સમાજની સંસ્થાઓની મીટિંગ આજે મળી. એ મીટિંગની અંદર સમાજના પ્રશ્નોની બહુ જ ઝીણવટથી ચર્ચાઓ થઈ. એના જે કંઈ મુદ્દાઓ હતા એ મુદ્દાઓ સરકારને વાત સરકાર સાથે પણ વાત થઈ અને સરકારે પણ પાટીદાર સમાજના મુદ્દાઓ માટે ખૂબ ચિંતિત હતી, એટલે સરકારે તાત્કાલિક ધોરણે આજે ને આજે પાટીદાર સમાજના પ્રશ્નોમાં શું કરી શકાય એ વિશેની ચિંતા વ્યક્ત કરી. અમદાવાદ સોલા ખાતે ઉમિયા કેમ્પમાં પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓની બેઠક બાદ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં બેઠકોનો સળવળાટ શરૂ થયો. સરકારના મંત્રીઓ સાથે આશરે 2 કલાક બેઠકોનો ધમધમાટ ચાલ્યો. બેઠક પૂર્ણ થતાં જ પાટીદાર અગ્રણી સીકે પટેલે મીડિયા સંબોધી તો સરકાર હકારાત્મક અભિગમ ધરાવતી હોવાનું નિવેદન આપ્યું. એ હેતુથી સરકાર સાથે જુદા જુદા વિષયોમાં ચર્ચાઓ થઈ. સરકારનો અભિગમ પોઝિટિવ રહ્યો અને સરકાર પણ ખૂબ ચિંતિત છે. હાર્દિકભાઈ આજે 11 દિવસથી ઉપવાસ ઉપર છે. સ્વાભાવિક રીતે એના શરીરની એને કોઈ તકલીફ ન થાય એવી ચિંતા સરકારે પણ વ્યક્ત કરી. અમે સમાજના આગેવાનો પણ એ વિષયમાં ખૂબ ચિંતિત છીએ અને એના માટે તો આ અથાગ પ્રયત્ન છે. સીકે પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારના મંત્રીઓ સાથે અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી. ખેડૂતો મુદ્દે સરકાર સકારાત્મક છે તો સવર્ણો માટે બનાવાયેલા આયોગ અને નિગમની કામગીરી ઝડપથી શરૂ થાય તે મુદ્દે પણ સરકાર સાથે વાટાઘાટો કરાયો. અનામત માટેના જે મુદ્દાઓ હતા એમાં સરકારે જે પોઝિટિવ અભિગમ આપી, આયોગ અને નિગમની જે રચનાઓ થઈ એના કામો ત્વરિતે થાય, વિષય હતો કે ત્વરિતે થાય. એના જે આવકની જે મર્યાદા છે એ 3 લાખથી 6 લાખ સુધી લઈ જવામાં આવે. બીજા વય મર્યાદાના પ્રશ્નો હલ થાય. આ બધા વિષયોને લઈને જે કચાશ હતી અને એ કચાશ જલ્દીથી સરકાર ત્વરિતે દૂર કરે એ વિષયોની રજૂઆત થઈ છે. એ રજૂઆત સરકારે ધ્યાને લીધી છે. સીકે પટેલે હાર્દિક પટેલને પણ પારણા કરી લેવા અપીલ કરી છે અને આગામી દિવસોમાં સરકાર સાથે વધુ બેઠકો કરી સમગ્ર મામલે સમાધાન તરફ આગળ વધવામાં આવશે. હાર્દિકભાઈને વિનંતી કરવામાં આવે છે કે હવે તમારી તબિયત વિશેષ ન બગડે એને ધ્યાનમાં રાખી આજે આપ ઉપવાસના પારણા કરો. સમાજના સંસ્થાના આગેવાનો તમારા ત્યાં આવે અને પારણા કરી અને તમારી તંદુરસ્તીનું પહેલું ધ્યાન રખાય એ વિષયની વાત થઈ.
तो बैठक बाद सौरभ पटेल फरीथी सरकारनो अभिगम रजू करता नजरे पड़ा। बैठक ने सफल गणावी साथे ज कह्यु के सामाजिक संस्थाओं जे सूचनो कर्या छे तेने लईने सरकार विचारणा करशे। सौरभ पटेले कह्यू के बिना नामत आयोग ना झड़पथी अमलीकरण संस्थाओं ना वडाओ साथे चर्चा करी छे, साथे ज हार्दिक ने पारणा करावा पण तेओए पाटीदार अग्रणीओ ने अपील करी छे। पाटीदार समाज ना छोकराओने वधारे लाभ थाय, अमे बहु पॉजिटिवली आवता दिवसोमां एमणे जेटला जेटला सूचन कर्या छे ए सूचन उपर अमे ध्यान दोरीशुं। पण अत्यारे तो अमे एमने मात्र पारणा करवा माटेनी एमने अपील करी हती। पाटीदार अग्रणीओ अने सरकारना मंत्री साथे सतत बे कलाक सुधी बैठकोनो दौर चाल्यो। संस्थाओ मध्यस्थीना मार्गे छे, जो कि हजु सुधी ए स्पष्ट नथी थयु के हार्दिक पारणा करशे के केम। पास तरफथी जे संकेत मळी रह्या छे ते प्रमाणे हजु पण दावपेच अटवाई शके छे, जो कि समग्र स्थिति तो त्यारे ज स्पष्ट थशे। पाटीदार अग्रणीओनुं प्रतिनिधि मंडळ हार्दिक साथे ज्यारे मुलाकात करशे। स्पेशल रिपोर्ट न्यूज 18 गुजरात। तो राज्य सरकारना मंत्री साथे बैठक पहला पाटीदार संस्थाना अग्रणीओ उमिया कैम्पस खाते एक पछी एक एम बे बैठको योजी, जेमां पाटीदार समाजना अनामत सहितना मुद्दाओने लई सरकार साथे वाटाघाटो अने हार्दिकना उपवासनो केवी रीते अंत लावो ते मुद्दे समीक्षा करवामां आवी। अनामतनी मांग अने खेडूतोनी देवा माफीने लई हार्दिक पटेलनुं उपवास आंदोलन समेटाई शके छे, जेना माटे पाटीदार संस्थाओ सरकार अने हार्दिक वच्चे मध्यस्थीनी तैयारी बतावी छे। સમાજના પ્રશ્નોની ચિંતા તો છ સંસ્થાઓ હરમેશ કરતી જ રહે છે, અને એ જે વિષયો જે કંઈ પણ છે આજના અને પહેલાના એ વિષયોની ચિંતા અને ડિસ્કશન સરકાર સાથે કરશે છ સંસ્થાઓ, અને એના જે કંઈ સમાજના હિતના માટે જે કંઈ પણ વિચારો સરકાર સાથે રજૂ કર્યા પછી સરકાર સાથે એની નિરાકરણ લાવશે। છેલ્લા 11 દિવસથી ઉપવાસ પર અડગ રહેલા હાર્દિકને પારણા કરાવવા હવે પાટીદાર સંસ્થાઓ મહત્વની ભૂમિકામાં આવી છે। પાટીદાર સંસ્થાઓ ઈચ્છી રહી છે કે કોઈ પણ રીતે હાર્દિકના ઉપવાસનો અંત આવે, સરકાર સાથે વિવિધ પ્રશ્નોને લઈને વાટાઘાટો થાય। એના જે પ્રશ્નો હોય પણ સાથે સાથે સમાજની છ સંસ્થાઓ હોય તો હંમેશા સમાજની ચિંતા કરતી હોય, એટલે સમાજની ચિંતા અને એના પ્રશ્નોની સરકાર સાથે રજૂઆતો થતી રહેતી હોય છે। પણ અત્યારે વિશેષ જે મુદ્દાઓને ધ્યાનમાં લઈને સરકાર સાથે છ સંસ્થાના પ્રતિનિધિઓ સરકાર સાથે મળશે અને એ વિષયોની ગંભીરતાથી સરકાર સાથે ચિંતા કરશે અને એના સમાધાનો તરફના રસ્તા સરકાર તરફથી મેળવશે। અમદાવાદના સોલા ખાતે ઉમિયા કેમ્પસમાં પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓની બેઠક મળી, જેમાં ઉપવાસ આંદોલનનો અંત, અનામતની માંગ અને પાટીદાર સમાજના વિવિધ પ્રશ્નોને લઈ સમીક્ષા કરાઈ। તો આ તમામ પ્રશ્નો લઈ સરકાર સાથે સંસ્થાઓએ તૈયારી બતાવી છે। જો કે સંસ્થાઓનું કહેવું છે કે હાર્દિક પટેલ ઈચ્છે તો જ તેઓ સરકાર સાથે વાટાઘાટો કરશે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટ સી કે પટેલનું કહેવું છે કે હાર્દિકની પ્રેસ નોટ પછી તેઓ સરકાર સાથે મધ્યસ્થી કરશે। હાર્દિક પટેલે પારણાની તૈયારી બતાવી હતી અને તેઓ ઈચ્છે તો પાટીદાર સંસ્થાઓ પારણા કરાવવા પણ તૈયાર છે। હાર્દિકને એવું લાગે કે આ છ સંસ્થાઓ સરકાર સાથે મધ્યસ્થી બનીને કામ કરે તો એવી એ પ્રેસ નોટ કરશે, ત્યારે જ આ છ સંસ્થાઓ એમાં આગળ વધીને રજૂઆત સરકાર સાથે કરશે। આ મીટિંગના અંતે એને હાર્દિક સાથે વાત થશે સમાજમાંથી કે ભાઈ હવે ઘણો ટાઈમ થયો છે, તારી તબિયત પણ નાદુરસ્ત છે અને સમાજના બધા લોકો ચિંતિત છે કે તારી તબિયત વધારે ન લથરે, પહેલાં તું પારણા કરી લે, એવી વાત અમારા સંસ્થાઓ વતીથી અમારા પ્રતિનિધિ કરશે અને એ જો એ સ્વીકાર કરે કે ભાઈ હા એની તૈયારી છે તો અમારા સંસ્થામાંથી બે પ્રતિનિધિ કે કોઈ પ્રતિનિધિઓ જઈને એને પારણા કરાવશે। પાટીદારોની છ જેટલી સંસ્થાઓ હવે સમાધાનની ફોર્મ્યુલા સાથે મેદાનમાં તો આવી જ છે, પરંતુ હવે સૌની નજર હાર્દિકની રણનીતિ પર છે, કેમ કે હાર્દિક ઈચ્છે તો જ સંસ્થાઓ સમાધાનની તૈયારી દર્શાવી છે। તેવામાં હવે હાર્દિક આ મામલે કેવી રીતે આગળ વધે તે મહત્વનું બની રહેશે। સ્પેશિયલ રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી। પાટીદાર સંસ્થાઓએ હાર્દિક અને સરકાર વચ્ચે મધ્યસ્થી કરવાની તૈયારી બતાવી છે। સરકાર પણ ઇચ્છી રહી છે કે આંદોલનનો સુખદ અંત આવે। 11 દિવસના મૌન બાદ સરકારે આ મામલે સીધું જ કોંગ્રેસ પર નિશાન સાધ્યું। અનામત અને ખેડૂતોની દેવા માફીની માંગ સાથેના હાર્દિક પટેલના ઉપવાસનો આજે 11મો દિવસ છે।
છેલ્લા 11 દિવસથી ગુંચવાયેલું કોકડું ઉકેલવા પાટીદાર સંસ્થાઓ અને રાજ્ય સરકાર હરકતમાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસ માટે પણ ઉપવાસ આંદોલન એક કોયડું બની ગયું છે. રાજ્ય સરકારે પણ આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાનો આરોપ લગાવ્યો. 3 વર્ષ પહેલા જયારે આંદોલન ચાલુ થયું ત્યારે અમે સ્પષ્ટપણે કીધું હતું કે આ કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે, કોંગ્રેસના લોકો આંદોલન ચલાવે છે. આજે બી અમારો અભિપ્રાય બહુ સ્પષ્ટ છે કે કોંગ્રેસના મિત્રો પાછળથી સલાહ આપે છે અને હાલમાં બી જે કોઈ મળવા જાય છે એમાં મોટાભાગના કોંગ્રેસના લોકો છે. અનામત મુદ્દે વલણ સ્પષ્ટ કરવા કોંગ્રેસનો પેચ ફસાયો હોય તેમ જણાઈ રહ્યું છે. કોંગ્રેસ ખેડૂતોના મુદ્દાને લઈ હાર્દિકના સમર્થનમાં હોવાનું વલણ તો સ્પષ્ટ કરી રહી છે, પરંતુ અનામત મુદ્દે હરફ સુદ્ધા બોલવા તૈયાર નથી. થોડા દિવસ પહેલા જ મહામહિમ રાષ્ટ્રપતિ રાજ્યપાલજીને 8 પાનાનું આવેદન પત્ર કોંગ્રેસના મિત્રોએ આપ્યું છે અને અનામત વિશે એક શબ્દ બી એની અંદર લખેલો નથી. એક બાજુ ભાઈ હાર્દિકને મળવા જાય, ભાઈ હાર્દિકને ટેકો આપીએ જેમ સંપૂર્ણપણે કહે, અને બીજી બાજુ જે આવેદન પત્ર આપવામાં આવે છે એમાં અનામત વિશે કોઈ ઉલ્લેખ કરતા નથી. સરકારે નિશાન તાક્યું કે કોંગ્રેસના પ્રતિનિધિમંડળે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું તેમાં અનામતનો કોઈ ઉલ્લેખ જ નથી કરાયો. કોંગ્રેસ માત્ર પાટીદારોના નામે રાજનીતિ કરી રહી છે. અનામત મુદ્દે કોંગ્રેસ હજુ પણ મૌન હોવાનું એકમાત્ર કારણ તેની ઓબીસી વોટ બેંક હોવાનું માની શકાય. વિશેષજ્ઞોનું માનવું છે કે અનામત મુદ્દે કોંગ્રેસ કોઈ નિવેદન આપે તો ઓબીસી સમાજનો વિરોધ સહન કરવાનો વારો આવી શકે છે, જેના પડઘા 2019ની લોકસભા ચૂંટણીમાં પણ પડી શકે છે. રાજ્ય સરકાર પણ સમાધાન નહીં પરંતુ સલાહ આપવાના મૂડમાં જોવા મળી. સરકારે હાર્દિક પટેલની તબિયતની ચિંતા હોવાનું જણાવી અપીલ કરી કે તેઓ ડોક્ટરોની સલાહ માની લે. હાર્દિક પટેલ ઘણા દિવસોથી ઉપવાસમાં બેઠા છે, સ્વાભાવિક રીતથી એમની તબિયતમાં બદલાવ આવે, ચિંતિત છીએ અમે, અને લાગણી બી છે કે તેઓ ડોક્ટરની સલાહ લે. ડોક્ટર તપાસ કરે અને રિપોર્ટ આપે એવું અમે ઈચ્છીએ છીએ. સરકારે અનામતની બંધારણીય જોગવાઈઓનો હવાલો આપ્યો, સાથે જ ખેડૂતો મુદ્દે સરકારનું બજેટનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું. અનામતનો વિષય હોય તો આયોગની રચના કરી છે, નિગમની રચના કરી છે, અને વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ માટે કે વિદેશમાં અભ્યાસ કરવા જવું હોય કે સ્વરોજગારી માટે હોય કરોડો રૂપિયાની બજેટની અંદર જોગવાઈ બી કરવામાં આવી છે. આ મુદ્દે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સૌરભ પટેલ અને સરકાર સામે વળતો પ્રહાર કર્યો, પરંતુ તેઓ માત્ર ખેડૂતો મુદ્દે જ બોલ્યા. અનામત મુદ્દે તેઓએ કાંઈ પણ નિવેદન નથી આપ્યું. માનની સૌરભભાઈ, આપને મન એક ટકો ખેડૂતના પ્રત્યે સંવેદના હોય, ખેડૂતોના હિત આપના હૈયે વસેલા હોય, તો આપે પણ આપની ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે ઉપવાસ આંદોલન કરવા જોઈએ. મને મારા નેતૃત્વ ઉપર વિશ્વાસ છે કે માનની સૌરભભાઈ અથવા ભારતીય જનતા પાર્ટીની કેબિનેટમાંથી કોઈ મંત્રી ખેડૂતોના હિતોની રક્ષા માટે, ખેડૂતોના અધિકારની ચિંતા માટે થઈને આંદોલન કરશે તો એમને પણ સમગ્ર કોંગ્રેસ પક્ષ સમર્થન આપશે. સતત 11 દિવસથી મૌન રહેલી સરકાર આંદોલનને માત્ર રાજકીય રીતે જોઈ રહી છે. એક તરફ સરકાર ઈચ્છી રહી છે કે આંદોલનનો અંત આવે અને મામલો થાળે પડી જાય, તો બીજી તરફ સમાધાન કેવી રીતે કરવું તેને લઈ સરકાર હજુ પણ મૂંઝવણમાં છે. જો કે સરકારની આ મથામણને પાટીદાર સંસ્થાઓ રાહત અપાવે તેવા અણસાર ચોક્કસ મળી રહ્યા છે. સ્પેશિયલ રિપોર્ટ,
ન્યૂઝ 18 ગુજરાતી. પાટીદાર સંસ્થાઓ મધ્યસ્થીની ભૂમિકામાં આવી છે તો બીજી તરફ ખુદ ભાજપના જ બે નેતાઓ હાર્દિક અને કોંગ્રેસના સમર્થનમાં આવ્યા. સતત મોદી સરકાર વિરુદ્ધ નિવેદન આપી રહેલા શત્રુઘ્ન સિન્હા અને યશવંત સિન્હા હાર્દિક સાથે મુલાકાત કરી આંદોલનને દેશવ્યાપી બનાવવાની ચીમકી ઉચ્ચારી. હાર્દિક પટેલ ઇન મુદ્દો કો લેકર યહાં પર અનશન કર રહે હૈ ઓર ઇતને દિન બીત જાને કે બાદ ભી ન કેન્દ્ર સરકાર ને ના હી રાજ્ય કી સરકાર ને કોઈ સુધ લી હૈ. આજ ઇસ બાત કી ચર્ચા હો રહી હૈ જિસમે મીડિયા કા ભી બહોત બડા યોગદાન હૈ. એક સમયની કેન્દ્રની ભાજપ સરકારના મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા ગણાતા યશવંત સિન્હા, જેઓ ગુજરાતમાં હાર્દિકના મંચ પરથી ફરી એક વખત સરકાર સામે બાયો ચડાવી. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઈ કેન્દ્રમાંથી અને રાજ્યોમાંથી અનેક નેતાઓ મળવા આવ્યા, જેની યાદીમાં એક હતા ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ શત્રુઘ્ન સિન્હા, યશવંત સિન્હા. છેલ્લા ઘણા સમયથી યશવંત સિન્હા અને શત્રુઘ્ન સિન્હાએ મોદી સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો. વારંવાર તેઓ મોદી સરકારની આલોચના કરતા પણ નજરે પડ્યા. ત્યારે ફરી એક વખત મોકો મળતા જ તેઓ હાર્દિકની ઉપવાસ છાવણીમાં આવી પહોંચ્યા. હાર્દિકની ઉપવાસ છાવણીમાં પહોંચેલા શત્રુઘ્ન સિન્હા અને યશવંત સિન્હાએ હાર્દિક સાથે ચર્ચા કરી. હાર્દિક પણ તેમની સાથે ખેડૂતોના મુદ્દે ચર્ચા કરતો નજરે પડ્યો. હાર્દિક સાથેની મુલાકાત બાદ યશવંત સિન્હાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું. કિસાનો કે મુદ્દે જો હૈ વો ઇતને ગંભીર હૈ, કિસાન ઇતના બેહાલ હૈ, ઇતના પરેશાન હૈ કે જબ તક ઉસકો સ્થાયી તોર પર રાહત નહીં દી જાયેગી, જિસમે કર્જ માફી ભી શામિલ હૈ, તબ તક દેશ કા કિસાન કભી ખુશહાલ નહીં હો સકતા હૈ. યે બાત સબ લોગ સમજતે હૈ જિનકો જરા ભી હમદર્દી હૈ કિસાનો સે. જો કે પાટીદારોની મુખ્ય માંગ અનામત ને લઈ યશવંત સિન્હાએ ગોળ ગોળ જવાબ આપ્યો. તો હમને યે કહા કે દેશ કે કઈ ભાગો સે જો લોગ આરક્ષણ કે દાયરે સે અભી ભી બહાર હૈ યે મુદ્દા ઉઠા રહે હૈ ઓર ઇસ પૂરે મુદ્દે પર સમ્યક રૂપ સે એક વિચાર કરને કી આવશ્યકતા હૈ. વો વિચાર કોન કરેગા? વો ભારત કી સરકાર કરેગી. અભી ઉન્હોને બેકવર્ડ કમિશન બનાયા પાર્લામેન્ટ કે કાનૂન કે તહેત, તો ઇન સબ મુદ્દો પર આગે કૈસે બઢા જાય ઇસ પર ભારત સરકાર કો સોચને કી જરૂરત હૈ. જો કે શત્રુઘ્ન સિન્હાએ તો સમગ્ર મામલે કોંગ્રેસ નો સીધો જ બચાવ કરતા નજરે પડ્યા. યે કોંગ્રેસ પ્રેરિત નહીં હૈ, किसी खास पार्टी द्वारा प्रेरित नहीं है, बल्कि मैं जो देख रहा हूं और महसूस कर रहा हूं ये सर्वदल प्रेरित है. मैं समझता हूं भिन्न भिन्न दल अलग अलग दल के लोगों के भी किसानों की न्यायोचित मांगों के लिए, किसानों की कर्ज माफी के लिए वही चिंता है जो आपकी और हमारी है और जो हार्दिक पटेल की है. બંને નેતાઓએ હાર્દિક પટેલની આડમાં પોતાની રાજનીતિ કરી. બંને હાર્દિકની માંગને વ્યાજબી ગણાવી, સાથે જ તેઓ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેઓએ કહ્યું કે શા માટે સરકાર ખેડૂતોનું દેવું માફ નથી કરવામાં આવી રહ્યું. પ્રદેશ કી સરકાર ઓર ના હી કેન્દ્ર કી સરકાર. અબ મેં કેન્દ્ર કી સરકાર ઓર પ્રદેશ કી સરકાર, જૈસા આપને કહા, દોનો જગહ ભારતીય જનતા પાર્ટી કી સરકાર હૈ. ભારતીય જનતા પાર્ટી કી સરકાર ઓર જગહ ભી હૈ, उसके बावजूद कई जगह किसानों के कर्ज माफ हुए. जिस हद तक माफ हुए उसके डिटेल में नहीं जाना चाहता हूं, लेकिन फिर क्या बात है कि हमारे अपने गुजरात में अपने लोगों के बीच में वो कर्ज माफी नहीं हो रही है जिसके वो हकदार हैं. तो अल्पेश कथिरिया ने लई ने पण शत्रुघ्न सिन्हाए सरकार पर प्रहार कर्या. ते वे कह्यू कि सरकार बदलानी भावना थी राजद्रोह ना केस में धरपकड़ करी. उनके एक मित्र को या जिन्हें गिरफ्तार किया गया वो भी राजद्रोह के केस में. અરે ઇસકે પહેલે વો કિતની વાર કોર્ટ ગયા ઇનકે સાથ મેં, તબ ક્યું નહીં કિયા ગયા? તો આજ એસા લગ રહા કે બદલે કી ભાવના બહોત જગહ ચલ રહી દિખતા હૈ. બદલે કી ભાવના હૈ યા નહીં યે તો મેં નહીં કહુંગા, પર દિખતા હૈ કે કઈ બદલે કી ભાવના સે તો નહીં હો રહા.
યશવંત સિન્હા અને શત્રુઘ્ન સિન્હા હાર્દિકની છાવણી પર 2019ની લોકસભા ચૂંટણીના એજન્ડાને સ્પષ્ટ કરતા નજરે આવ્યા, જ્યાં તેઓએ પેટ્રોલ ડીઝલના ભાવને લઈ મોદી સરકાર સામે પ્રહાર કરી રસ્તા પર ઉતરી આંદોલન કરવા વિપક્ષી પાર્ટીઓને અપીલ કરતા જોવા મળ્યા. તો $105 પ્રતિ બેરલ અગર ઉનકે સત્તા મે આને કે પહેલે કિંમત થી 115 તો વો ગિર કે $25 પર આ ગયા. ઇતના બડા બોનસ મિલા ઇસ સરકાર કો સત્તા મે આને કે બાદ, લેકિન ક્યા ઉન્હોને ઉસકી જો રિયાયત થી વો જનતા કો દી? નહીં. ઉન્હોને ક્યા કિયા કે લગાતાર ટેક્સ બઢા કર વો જો મુનાફા થા ઉસકો ખુદ કે લિયે રખ લિયા સરકાર કે લિયે, ઓર જનતા કે ઉપર ઉતના હી બોજ રહા કચ્ચે તેલ કી કિંમત મે ગિરાવટ કે બાવજૂદ જીતના પહેલે થા. સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તમારી વિશેષ જોવાતમાં હાલ બસ આટલું. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. લોગ ઓન પણ કરી શકો છો www.news18gujarati.com પર. રજા આપશો. નમસ્કાર.